બનાસકાંઠા જિલ્લામાં લોકો ખૂબ જ ઝડપથી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને કોરોનાની આ બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ છે, જેના કારણે દરરોજ કોરોનાથી મોતને ભેટેલા લોકોના ભયાનક આંકડા સામે આવી રહ્યા છે, જેથી કોરોનાથી લોકો સાવચેત રહે તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ વિવિધ સંસ્થાઓ પણ કોરોનાથી સંક્રમિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દિયોદર અને આજુબાજુ વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત મુજબ સેવાઓ મળી રહે તે માટે આ હેલ્પલાઇન નંબર 70 41 42 05 05 ડાયલ કરવાનો રહેશે, જેના માધ્યમથી આ સંસ્થાની ટીમ ખડેપગે રહી જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડશે. અમારા વિસ્તારના જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે, જેમને અત્યારે ખાટલા નથી મળી રહ્યા કે જેમને ડીસા અમદાવાદ પાટણ ધારપુરમાં આપ જોઈ શકો છો એમ જગ્યા નથી, પાલનપુરમાં જગ્યા નથી, તો અમદાવાદ સુધી અમે લોકો અત્યારે કોઓર્ડિનેશન કરી ડૉક્ટરો સાથે વાતચીત કરી અને અમારા અહીંના વિસ્તારના લોકોને એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. એ હેલ્પલાઇન નંબરના માધ્યમથી રાત્રે 2-3-4 વાગ્યા સુધી લોકોના ફોન આવ્યા છે. ઓક્સિજનની લોકોને કમી મહેસૂસ થઈ છે. અમે આપના અને સૌના પ્રેમ અને આશીર્વાદથી 3 લોકોના જીવ બચાવવામાં અમે સફળ થયા છીએ. અત્યારે અમે અમને પૂરતી સારવાર અમારા ડૉક્ટરો દ્વારા મળી રહી છે અને આ કપરી પરિસ્થિતિમાં હું આપના માધ્યમથી એક જ વાત કહું છું કે બને એટલા માસ્ક પહેર્યા સિવાય ઘરની બહાર ના નીકળો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને જીવીશું તો હજી કમાઈશું, પણ અત્યારે પરિસ્થિતિ જોતા આપ સૌને મારી આ વિસ્તારના એક જાગૃત નાગરિક તરીકે વિનંતી કરું છું, દિયોદરના પ્રથમ નાગરિક તરીકે વિનંતી કરું છું કે આ કપરા સમયમાં આપ આપના પરિવારનું આપનું જાત રક્ષણ કરી અને બને એટલા ઘરે રહો, સુરક્ષિત રહો. કેમ કે અત્યારે જોતા બનાસકાંઠા અને ગુજરાતની કથળેલી પરિસ્થિતિ આરોગ્યની સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. શમશાનોમાં જગ્યા નથી, હોસ્પિટલમાં જગ્યા નથી, દવાખાનાઓમાં દર્દીઓનો ભરાકો ઉભરાવ છે. એટલે આ જોતા આપ સૌ મહેરબાની કરી અને આમાંથી આપણે સૌ ભેગા મળીને લડીને બહાર નીકળીએ એવી આજના આપના માધ્યમથી હું સૌને વિનંતી અને અપીલ કરું છું. અમારો જે હેલ્પલાઇન નંબર છે એ નંબર હું આપની વચ્ચે સાજા કરું છું કે 70 41 42 05 05. ફરીથી કહું છું કે 70 41 42 05 05 આ હેલ્પલાઇન નંબર અમારા વિસ્તારના લોકો માટે અમે જાહેર કર્યો છે. બને એટલી મદદ અમે પહોંચાડવાની કોશિશ કરીશું, આપને આપના દુઃખ દર્દમાં સહભાગી થવાની કોશિશ કરીશું.